બનાસકાંઠા, કચ્છ અને પાટણ આ ત્રણેય જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસની અંદર 70% કરતાં વધારે વરસાદ થયો અને બનાસકાંઠામાં એવરેજ જે વરસાદ થાય એના 140% વરસાદ થયો અને તાલુકામાં 500% વરસાદ થયો. રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વૃક્ષોને પણ હટાવ્યા અને વાહન વ્યવહારને ચાલુ કરી દીધો અને અમારો અંદાજ છે કે લગભગ 2500થી વધુ થાંભલાઓ વીજળીના એને ધરાશાયી થયા છે. લગભગ 47 જેટલા ગામો એ પાણીથી ઘેરાઈ ગયા છે. એમાંથી 21 ગામ એવા છે કે જેમાં લગભગ 500થી વધુ લોકોને એરલિફ્ટ કરીને આપણે બચાવી લીધા છે. આવતીકાલે બીજા 9 હેલિકોપ્ટર આવશે અને જે બાકીના 8-10 ગામ એવા છે કે હજુ પણ એરલિફ્ટ કરવાની જરૂરિયાત છે તો કાલે એ કામ સાંજ સુધીમાં આપણે પૂરું કરી દઈશું. એક સવારે જ આપણને સમાચાર મળ્યા હતા શંખેશ્વર આગળ રૂપેણ નદીમાં કે એક આખી બસ એની અંદર ફસાઈ હતી અને 26 જેટલા પેસેન્જર હતા. એટલે તાત્કાલિક એક હેલિકોપ્ટર ત્યાં આપણે મોકલ્યું અને 26 પેસેન્જરોને નદીમાંથી બહાર કાઢીને પણ એમને બચાવી લેવા આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારો જેટલા પણ છે બનાસકાંઠામાં તો એમાં NDRFની 14 ટીમો બચાવ કામગીરીની અંદર લાગી છે. એમાંથી 8 ટીમો એ ગઈકાલથી કામ કરી રહી છે, બાકીની ટીમો 7 સુધીમાં પહોંચી જશે. આર્મીની એક ટીમ ધ્રાંગધ્રાથી અને 2 ટુકડીઓ અમદાવાદથી અહીં આવી પહોંચી છે, એ પણ બચાવ કામગીરીની અંદર લાગી છે. એક BSFની એક ટુકડી છે, 180 જવાનો અને 1 હેલિકોપ્ટરથી પણ એ પણ આ તાલુકાઓની અંદર કામગીરી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં લગભગ 20-32 ઇંચ વરસાદ થયો, જે આજ છેલ્લા 20-25 વર્ષના ઇતિહાસની અંદર પહેલીવાર એક સાથે આટલો બધો વરસાદ વરસ્યો હોય એ પહેલી ઘટના છે. બીજું રાજસ્થાનમાં પણ આબુ અને એની આસપાસના વિસ્તારમાં પણ 40 ઇંચ જેટલો વરસાદ થયો અને એ જે પાણી હતું એ પણ બનાસકાંઠા જિલ્લાના વિભાગોની અંદર આવ્યું. બીજું જે ડેમ હતા આપણા એ બધા જ ડેમોની અંદર પાણી આવ્યું અને એ પણ ઓવરફ્લો થયા. કેટલાક ડેમ તો 10 વર્ષ પછી ઓવરફ્લો થયા. તો આ જે બનાસ નદીમાં સામાન્ય ક્ષમતા 3000 ક્યુસેકના બદલે 3 લાખ ક્યુસેક પાણી આપણે છોડ્યું એને કારણે પણ નદીઓની અંદર ભારે પૂર ને વગેરે આવેલો છે. અમારો અંદાજ એવો છે કે લગભગ 1.5 લાખ હેક્ટરની અંદર વાવણી થઈ છે તો એ અમને પાણી ઉતરશે ત્યારે ખબર પડશે કે કેટલું કૃષિને નુકસાન થયું છે. એ જ રીતે પશુઓની પણ જાનહાનિ થઈ છે એવો અંદાજ છે, એ પણ પાણી ઉતરશે ત્યારે ખબર પડશે. અત્યાર સુધીમાં લગભગ 250 જેટલા પશુઓનો નિકાલ કર્યો છે આપણે, બાકીના જેમ જેમ પાણી ઉતરતા જશે એમ આપણને અંદાજ આવશે તો એમનો પણ નિકાલ કરતા જઈશું. જ્યાં રસ્તાઓની પ્રાયોરિટી આપણે પહેલી આપીશું, રસ્તાઓ તૈયાર થશે તો એની સાથે સાથે વીજળીના વાયરો અને થાંભલાઓને બધાઓને રિપેરિંગ થશે, એ થશે એટલે પાણીનો સપ્લાય આપણે કરી શકીશું. અને આ 3 એકબીજાની સાથે જોડાયેલા છે એટલે 3 ડિપાર્ટમેન્ટ સાથે રહીને પ્રાયોરિટી પ્રમાણે એ કામને આગળ વધારી રહ્યા છે. એટલે ઝડપથી આ કામ પરમ દિવસે સાંજ સુધીમાં બધું જ કામ પૂરું થાય એ દિશાની અંદર અમારું કામ છે. GEBની બીજી વધારાની ટુકડીઓ પણ આવતીકાલથી અહીં કાર્યરત થશે જેથી ઝડપથી એ કામો પૂરા થઈ શકે, કારણ કે ખૂબ મોટી હાનિ GEBને પણ થઈ છે. લગભગ 61 કરતાં વધારે રોડ બંધ છે અત્યારે. મૃત્યુઆંક 9 મૃત્યુઆંક છે અને 4 મિસિંગ છે.